खेड़ा जिला नडियाद ने महुदा तालुका गामों में छेल्ला बे दिवस में पांच युवकों शंकास्पद मौत थता हाहाकार मची गयो हतो। कहेवाय छे के नशा माटे उपयोग में लेवायेला आयुर्वेदिक सीरप नी झेरी असर थी आ पांचे ना मौत थया छे। राज्य पोलिस वड़ाए आ बाबते पत्रकार परिषद योजीने पांच युवकों मौत पाछळ आयुर्वेदिक सीरपनो उपयोग कराया होवानी आशंका व्यक्त करी छे। युवकों मौत की तपास में खेड़ा जिला पोलिस साथे अमदावाद ग्राम्य पोलिस अने अमदावाद क्राइम ब्रांच पण जोड़ाई गई छे। पोलीसे आ मामला में त्रण लोकोनी अटकायत करी जे गाममां युवकना मौत निपजे हता ते गाममांथी पोलीसने आयुर्वेदिक सीरपनो मोटो जत्थो मळी आव्यो छे। નડિયાદ તાલુકાના બિલોદરા અને મહુધા તાલુકાના બગોડુ ગામે છેલ્લા બે દિવસમાં પાંચ યુવકોના શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચી ગયો હતો। પાંચ યુવાનોના મોત પાછળ આયુર્વેદિક સિરપ કારણભૂત હોવાની આશંકા છે। પોલીસે બિલોદરા અને મહુધામાં આયુર્વેદિક સિરપનો સપ્લાય કરનારા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના પોલીસ વડા પણ તપાસ પર દેખરેખ રાખી રહ્યા છે। પોલીસે યુવકના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। પોલીસે એવી પણ તપાસ શરૂ કરી છે કે આયુર્વેદિક સિરપની બીજી બોટલો કોને કોને આપવામાં આવી અને એનું સેવન કેટલા લોકોએ કર્યું। હાલમાં પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ છે। ગઈકાલે ના જે બનાવ છે ખેડા જિલ્લા વિસ્તારના, એમાં કુલ પાંચ લોકોની દુઃખદ મૃત્યુ થયું છે અને એની તપાસ તાત્કાલિક ખેડા તરફથી અને અમદાવાદ ગ્રામ્ય તરફથી, રેન્જ આઈજી તરફથી અને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી કામગીરી ચાલુ કરવામાં આવી છે। અત્યારે જે લોકો એમાં ઇન્વોલ્વ છે એની પૂછપરછ ચાલુ છે। અત્યાર સુધીના જે પ્રાથમિક માહિતી આપણને મળી છે એના ઉપરથી એસપી ખેડા તરફથી પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રાથમિક માહિતી મારી પાસે છે એ મુજબ એક આયુર્વેદિક દવા છે અને એ આયુર્વેદિક દવા એક કિશોર નામનો એક વ્યક્તિ છે એ વેચાણ કરતા હતા અને એને પોતે કંઈ 50-55 લોકોને દવા આપી હતી અને એ દવા બેસિકલી એક કફ સિરપ કે ટોનિક જેવું છે આયુર્વેદિક, અને એ પીવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે। બીજા જે બે લોકો છે એ લોકોને અત્યાર સુધી પૂછપરછમાં એવું જણાવી આવે છે કે એમને કોઈ આ સિરપ એમને આપવામાં આવ્યું નહોતી, તો પણ આ તપાસનો વિષય છે। પછી આ કિશોર ક્યાંથી લઈ આવ્યા, કોનાથી લઈ આવ્યા એને આપણે પૂછપરછ કરી છે અને એના ઉપરથી અન્ય પણ બે લોકોને આપણે લઈ આવ્યા છે એક અને એની પૂછપરછ ચાલુ છે। પણ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આયુર્વેદિક સિરપ છે અને એ સિરપમાં ગમે તે રીતે મેન્યુફેક્ચરિંગમાં કોઈ ડિફેક્ટ થયું હોય એના કારણે કદાચ મિથેનોલનું અંશ એમાં આવી ગયું હોય અને એના કારણે જે લોકોએ પીધું છે એને આ પ્રકારની દુઃખદ અવસાન થઈ છે। ટોટલ કિશોરના કહેવા મુજબ 50-55 લોકોને એ આ દવા એને આપી હતી। એ બધાને રાતે રાત ખેડા પોલીસ તરફથી અને એસએમસી તરફથી આ તમામ 50-55 લોકો છે એ લોકોને ચેક કરવામાં આવ્યું છે। એમાં બધાની તબિયત સારી છે, કોઈ કે પ્રોબ્લેમ નથી। એક જ વ્યક્તિને પ્રોબ્લેમ હતું, એ દવાખાને ગયા હતા અને ત્યાંથી એ પાછા આવી ગયા છે। અને જ્યાં સુધી આ ફૂડ અને ડ્રગ ઇન્સ્પેક્ટરની વાત છે, મારી પાસે જે પ્રાથમિક માહિતી છે એ પ્રાથમિક માહિતી મુજબ એ લોકોને એવું એક પત્ર છે કે 12% ઓછા હોય તો એમાં મેન્યુફેક્ચરિંગ કરવા માટે, ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે કોઈ લાઇસન્સની જરૂર નથી, એટલે એ પ્રકારનું કાગળ એટલા માટે લખવામાં આવ્યું હતું ખેડાને કે ખેડા તરફથી એક ખૂબ મોટો જથ્થા પકડવામાં આવ્યું હતું કંઈ, અને એ જથ્થા પકડવા માટે જ્યારે આપણે ફૂડ ઇન્સ્પેક્ટરને લખાણ કરી હતી ત્યારે એમને લખ્યું હતું કે 12% ઓછા છે એટલા માટે કોઈ મેન્યુફેક્ચરિંગ ડિસ્ટ્રીબ્યુશન માટે લાઇસન્સની જરૂર નથી। પરંતુ આ દુઃખદ બાબત બની છે, પણ એ આયુર્વેદિક સિરપ પીવાથી એ બન્યું છે અને જે લોકો એમાં મેન્યુફેક્ચરિંગમાં ઇન્વોલ્વ હતા એ લોકોને પોલીસ રાતોરાત પકડી લાવ્યા છે।